નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય છે ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ચેપ્ટર નંબર 15 વૃક્ષરાજા વિશે ટેક્સ્ટબુકમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે આપણે એના સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો અહીંયા વાત છે પ્રશ્નોની. એમાં પ્રશ્ન નંબર 1 આપેલો છે કે પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1 ઉપર છે કે ગપોડી મેના કયા સમાચાર લાવી, જે સાંભળી બધા જાનવરો ચિંતિત હતા. તો આન્સર છે કે ગપોડી મેના વૃક્ષરાજાને કાપવાના સમાચાર લાવી, જે સાંભળી બધા જાનવરો ચિંતિત હતા. નંબર 2, કઠિયાળો કાળુ કઈ યોજના બનાવી રહ્યો હતો? તો કઠિયાળો કાળુ વૃક્ષરાજાને કાપવાની યોજના બનાવી રહ્યો હતો. નંબર 3, કઠિયાળો કાળુ વૃક્ષને કેમ કાપવા માગતો હતો? તો એનો આન્સર છે, વૃક્ષને કાપીને કઠિયાળો કાળુ પૈસા કમાવવા માગતો હતો, તેથી તે વૃક્ષને કાપવા માગતો હતો. નંબર 4, લલુ વાંદરાએ જાનવરોને શું કહ્યું? તો આન્સર છે, લલુ વાંદરાએ જાનવરોને કહ્યું કે મેં તેને કુહાડીની ધાર કાઢતા જોયો છે. વાંદરાએ કહ્યું જાનવરોને કે મેં તેને કુહાડીની ધાર કાઢતા જોયો છે. નંબર 5, મોરે વૃક્ષરાજાને બચાવવા કયો ઉપાય બતાવ્યો? તો આન્સર છે કે મોરે વૃક્ષરાજાને બચાવવા માટે ઝાડ પર ફળ ફૂલ લગાવવા અને સુંદર રીતે શણગારવાનો ઉપાય બતાવ્યો. નંબર 6, કઠિયાળાની છોકરીએ શી આજીજી કરી? તો છે, કઠિયાળાની છોકરીએ ઝાડને ન કાપવાની આજીજી કરી, કારણ કે એને ઝાડ સુંદર રીતે શણગારેલું જોયું, તો એને એના પિતાજીને ઝાડ ન કાપવાની એને આજીજી કરી. નંબર 7, હળીમળીને રહેવાથી શું પરિણામ આવ્યું? તો જવાબ છે, હળીમળીને રહેવાથી વૃક્ષરાજા ન કપાયા એ પરિણામ આવ્યું. બધા પશુ પક્ષીઓ અને જીવજંતુઓ સાથે મળીને ઝાડ શણગારવાનું કામ કર્યું, તો બધાએ શું કર્યું? હળીમળીને રહેવાથી વૃક્ષરાજા ન કપાયા એ પરિણામ આવ્યું. હવે પ્રશ્ન નંબર 2 છે, કોણ બોલે છે તે લખો. તો અહીંયા ઇન્વર્ટેડ કોમામાં અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે, સેન્ટેન્સ આપેલા છે, કોણ બોલે છે એ આન્સર લખવાનો છે. નંબર 1, અમારા બાળકોનું શું થશે, અમારા ઘરનું શું થશે? આવું વાક્ય કોણ બોલ્યું હતું? કબૂતર અને ખિસકોલી. નંબર 2, તમે લોકો કેમ શોર કરી રહ્યા છો? આવું કોણ બોલ્યું હતું? તો વાઘ. નંબર 3 છે, મેં પણ એને કુહાડીની ધાર કાઢતા જોયો છે. તો બોલે છે લલો વાંદરો. નંબર 4 છે, હું એને ડંખી લઈશ. કોણ બોલે છે? સાપ. નંબર 5 છે, આ માનવ વૃક્ષરાજાને કેમ કાપવા માગે છે? આવું કોણ બોલે છે? મૃગ શાવક. નંબર 6, મેં એક યોજના વિચારી છે. આ સેન્ટેન્સ બોલે છે લલુ વાંદરો. નંબર 7, બાપુ કૃપા કરીને આને કાપો નહીં. આ બોલે છે વાક્ય નાની બાળકી. 8 નંબર ઉપર છે કે હું વૃક્ષ નહીં કાપું એવો નિર્ણય કરું છું. તો કઠિયાળું કાળું કઠિયાળું. હવે છે પ્રશ્ન નંબર 3, વાત શબ્દની છે. એમાં પ્રશ્ન નંબર 3 આપેલો છે કે વચન બદલો. આપણે જોઈ ગયા અગાઉના ચેપ્ટરમાં, શીખી ગયા છીએ વચન બદલતા. તો અહીંયા આપેલું છે મેના, તો મેનાઓ. નંબર 2 ઉપર છે વાંદરા, તો અહીંયા આવશે વાંદરાઓ. નંબર 3, માનવ, તો માનવો. નંબર 4 છે છોકરી, તો છોકરીઓ. પાછળ આપેલું છે કે સાપ, તો અહીંયા આવશે સાપો. અને 6 ઉપર છે ખિસકોલી, તો અહીંયા છે ખિસકોલીઓ. નંબર 4, નીચેના શબ્દોની જાતિ
ओळखो कि नर जाति छे, नारी जाति छे के नान्यतर जाति छे। चलो हाथी नंबर वन छे, हाथी केवो तो नर जाति। कबूतरी, कबूतरी केवी एवो प्रश्न पूछवाथी आपणने मळे छे के नारी जाति छे। खिसकोली तो नारी जाति। चलो नंबर चार वृक्ष, तो वृक्ष केवु तो केवु शब्द आवशे तो केवु शू बनशे नान्यतर जाति। घर केवु तो शू बनशे नान्यतर जाति। मोर तो मोर केवो तो नर जाति। हवे छे प्रश्न नंबर पांच, नीचेना वाक्योमांथी नाम अने कंसमां आप्युं छे संज्ञा शोधीने लखो। नंबर वन ऊपर छे के हाथी बळवान पर जाणी छे, तो वाक्यमां आपणे नाम कयुं छे, बळवान के हाथी, तो अहींया आपेलुं छे हाथी, तो आंसर बनशे हाथी ए संज्ञा बनी नाम बन्यो। मोर आपनुं राष्ट्रीय पक्षी छे, तो अहींया मोर मोर छे, तो अहींया आंसरमां मोर आवशे। गपोड़ी मेना समाचार लावी, तो संज्ञा कई बनशे मेना। नंबर चार, जंगलमां सौथी ऊंचू झाड वृक्ष राजानुं हतुं, तो नाम कयुं छे जंगल। नंबर पांच, कीड़ी राणी पलटन लई चालवा लागी, तो संज्ञा कई बनशे कीड़ी। नंबर छ, कबूतरी रड़वा लागी, तो अहींया संज्ञा बनशे कबूतरी। એના નીચે આપેલા છે વાત જોડાક્ષરની, દ વત્તા વ યા એટલે કે ધ્વ જોડાક્ષર છે। ધ્વનિની ધ્વથી બનેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ। ચલો દ્વાપર, દ્વાર, દ્વાદશ, દ્વિષુ, દ્વેષ અને છે દ્વૈત। નંબર છ, નીચે લખેલા વર્ણો અને માત્રાઓને વાંચો અને શબ્દ બનાવો। અહીંયા આપી છે લ હ ર ક મ ત, હવે અહીંયા માત્રા આપેલી છે કાનો અને રસ્તો, તો લુહાર, લુ કાનાનો ઉપયોગ કરીએ તો લુહાર। પછી ત આપી છે તો તારા, પછી હ આપે છે તો હાર, ક આપ્યો છે તો કુમાર, કાના અને રસ્વઈનો ઉપયોગ કરવાનો છે। પછી મ અને તો આપ્યો છે તો બનશે માતા। ચલો ર અને મ છે તો કાનું લગાવીશું ર ને, તો રામ અને ર મ તો રમત પણ બનશે, પણ આપણે કાનાનો ને સોનો ઉપયોગ કરવાનો છે, તો રૂમાલ। ચલો નીચે છે પ્રશ્ન નંબર 7, શબ્દની મદદથી વાક્ય બનાવો, એમાં ગપોડી મેના આપેલી છે, તો તમારે સેન્ટેન્સ બનાવવાનું છે ગપોડી મેના સમાચાર લાવી। નંબર 2, લલુ વાંદરો, તો બુદ્ધિમાન લલુ વાંદરો બોલ્યો, બુદ્ધિથી કામ કરવું જોઈએ। નંબર 3, કીડી રાણી, તો કીડી રાણી ઉપરથી આપણે બનાવીશું કે કીડી રાણી પલટન લઈને ચાલવા લાગી। નંબર 4, વૃક્ષ રાજા, તો જંગલના બધા પ્રાણીઓ વૃક્ષ રાજા પાસે આવ્યા। નંબર 5, જંગલી કબૂતરી, તો અહીંયા આપણે સેન્ટેન્સ બનાવીશું જંગલી કબૂતરી રડવા લાગી। રમત રમતમાં પ્રશ્ન નંબર 9 આપેલો છે, નીચે આપેલા વૃક્ષને કઠિયારો કાપવાની યોજના બનાવી રહ્યો છે, તમે આ વૃક્ષને કઠિયારાથી બચાવવા કયા પ્રયત્નો કરશો તે લખો। તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં તમે તમારા શબ્દોમાં 5 વાક્યો તમારે લખવાના રહેશે। પાછળના પેજ ઉપર છે પ્રશ્ન નંબર 10, નીચેના કોઠામાંથી 10 ઝાડના નામ શોધીને લખો, તો અહીંયા કોઠો આપેલો છે વર્ણોનો, આ વર્ણોની મદદથી તમારે નીચે 10 શબ્દો લખવાના છે, પણ શેના, તો ઝાડના નામ છે, તો ઝાડના નામ શોધીને લખવાના છે।
तो અહીંયા મે નંબર 1 ઉપર લખ્યું છે આંબલી, તો અહીંયા તમારે શોધીને આંબલી ઉપર લાઈન બનાવવાની છે, જેવી રીતે હું અહીંયા બનાવું છું. હું એક શબ્દ શીખવાડ્યો તમને, એવી જ રીતે આંબો, તો તમારે અહીંયા શોધવાનું છે કે આંબો ક્યાં છે અને એના ઉપર આવી રીતે લાઈન બનાવવાની છે. ત્રીજો છે ઝાડનું નામ આસોપાલવ. નંબર 4 ઉપર છે આંબળી, આંબળી. 5 છે રાયણ, અહીંયા છે રાયણ. મહુડો, અહીંયા છે મહુડો. ચલો પીપળો, એ તમારે શોધવાનો છે. ચલો સીતાફળ, તો અહીંયા છે સીતાફળ. પછી છે સાગ, તો અહીંયા છે સાગ. અને 10 નંબરમાં છે સફરજન, તો અહીંયા છે સફરજન. આ છે આસોપાલવ. એવી રીતે તમારે શબ્દો શોધવાના છે અહીંયા અને આવી રીતે બનાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં સ્વાધ્યાય લખવાનો રહેશે. જ્યારે હું PDF કરું ત્યારે એમાંથી જોઈને નોટબુકમાં અને ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરવાનું છે. ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં 1 ટાઈમ સ્વાધ્યાય લખવાનો રહેશે. થેન્ક યુ સ્ટુડન્ટ.